વડોદરા શહેરના નવાયડ વિસ્તારમાં શ્રીનાથપુરમના જી ટાવરમાં દારૂના નશામાં યુવતીની બર્થડેની ઉજવણી ચાલી રહી હતી ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી બર્થડે ગર્લ સહિત 7 કોલેજીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. તમામ પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ફતેગંજ પોલીસ મથકના મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે અંકલેશ્વર આશ્રમ રોડ ઉપર A6 રામવાટિકામાં રહેતી કૃષ્ણા શીતલભાઈ મોદીની બર્થડે હતી. આ બર્થડેની પાર્ટી નવાયાર્ડ વિસ્તારમાં શ્રીનાથજીપુરમ જી ટાવરમાં 503 નંબરના મકાનમાં રહેતી સહેલી હની ચેતનભાઈ મોદીના ઘરે રાખવામાં આવી હતી. બર્થડે ગર્લ ક્રીના મોદી સહિત તમામ ફ્રેન્ડ સર્કલ રાત્રે બહાર દારૂની મહેફિલ માણીને હની મોદીના ઘરે ભેગા થયા હતા. રાત્રે ક્રીનાની બર્થડે કેક કાપવાની હતી અને ફ્રેન્ડ સર્કલ તૈયારી કરે છે ત્યાં જ તો ફતેગંજ પોલીસ બાતમીના આધારે ત્રટકી ગયા હતા અને દારૂના નશામાં 5 યુવાનો અને 2 યુવતીને ઝડપી પાડ્યા હતા. આ તમામ પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું પોલીસે તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે દારૂના આધારે ધરપકડ કરેલા વ્યક્તિમાં બર્થડે ગર્લ ક્રીના શીતલ મોદી, જનન કુમાર ચંદ્રકાંત પટેલ, કૃણાલ રાજેશભાઈ પાટીલ, ધવલ શંકરલાલ લુહાર, અવિનાશ સિંહ, પ્રિયાંશ દિનેશભાઈ ટંડેલ, હની ચેતનભાઈ મોદીનો સમાવેશ થાય છે. ફતેગંજ પોલીસ દ્વારા ઝડપાયેલા તમામ કોલેજીયન યુવાનો અને યુવતીઓને બ્લડ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેઓએ દારૂનો નશો કર્યો હતો કે કેમ તેની તપાસ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ફતેગંજ પોલીસે તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.